આગળ વાત ટીએમસીના એક્શન પ્લાનની અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ટીએમસી વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તવાઈ તંત્ર તરફથી હવે શરૂ કરવામાં આવી છે કવાયત હાથ ધરવામાં આવી છે અને શહેરમાં 10 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખતા જ સીલ કરાઈ. વસ્ત્રાપુર અને માનસી સર્કલ પાસે દુકાનો સીલ કરવામાં આવી છે. ગાઈડલાઈનની અમલવારીમાં ક્યાંક ક્ષતિ ક્યાંક કમી મહેસૂસ કરવામાં આવતી હતી જેના કારણે જ તંત્રએ હવે કડક પગલાં લીધા છે. 10 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી જોવા મળશે તો ટીએમસી વિભાગની કાર્યવાહી માટે તૈયાર થઈ જવું પડશે દુકાનદારોને. 10 વાગ્યા પછી જે પણ દુકાનો ખુલ્લી જોવા મળી ત્યાં કાર્યવાહી કરવામાં પણ આવી છે. વસ્ત્રાપુર અને માનસી સર્કલ પાસે આ કાર્યવાહી જોવા મળી. ટીએમસી વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને જે લોકો ખાસ કરીને ગ્રાહકો ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા પણ ટીએમસીએ તસવીરો જાહેર કરી હતી કે જે પોશ વિસ્તાર છે અમદાવાદના ત્યાં કેવા પ્રકારે યુવાનોનો જમાવડો થતો હોય છે, લોકોનો જમાવડો થતો હોય છે, ત્યાં કે તસવીરોથી જ અણસાર આવી ગયા હતા કે હવે ટીએમસી હરકતમાં આવશે અને ત્યારબાદ કડક પગલાની જે કાર્યવાહી છે તેનામાંથી દુકાનદારોને પણ પસાર થવું પડશે અને લોકોને પણ મસમોટો દંડ ભરવો પડશે. જોકે આ વચ્ચે માત્ર 7 જ કલાકમાં ટીએમસીએ પોતાનો નિર્ણય બદલ્યો હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા. 7 જ કલાકમાં ટીએમસીએ નિર્ણય બદલ્યો હતો. 10 વાગ્યા બાદ દુકાનો બંધના મુદ્દે નિર્ણય બદલ્યો અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે હવે રાત્રે માત્ર ખાણીપીણીની દુકાનો જ બંધ રહેશે, કારણ કે ખાણીપીણીની દુકાનો આગળ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. રાત્રે જ અમદાવાદીઓ 10 વાગ્યા બાદ ખાણીપીણીની દુકાનો પર ટોળા વળીને બેઠા નજરે પડતા હોય છે અને તેના કારણે જ આ પ્રકારે નિર્ણય લેવાયો છે. રાત્રે 10 વાગ્યા બાદ અન્ય દુકાનોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાણીપીણીની દુકાનો જો ખુલ્લી જોવા મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને હવે એ દુકાનદારોને વેપારીઓને સાવચેત થઈ જવું પડશે. અગાઉ 27 વિસ્તારમાં રાત્રે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવતા અને દુકાનોમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થવાને કારણે ટીએમસીએ 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો. મહત્વનું છે કે પહેલા જે ટીએમસીએ પ્રેસ નોટ જાહેર કરી હતી તેમાં તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ બાદમાં નવી પ્રેસ નોટ જાહેર કરી માત્ર ખાણીપીણીની દુકાનો જ બંધ રાખવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ ફરી ટીએમસીએ ત્રીજી વાર નિર્ણય બદલી ફરી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો. રાત્રે માત્ર દવાઓની જ દુકાનો ખુલ્લી રહેશે.